तो गुड मॉर्निंग, जय द्वारकाधीश, जय श्री राम, जय श्री राम। तो तमने બધાને ખબર જ હશે, લાસ્ટ વ્લોગમાં જ મેં કીધું કે આપણે હવે સ્ટાર્ટ કર્યું વ્લોગ, અને એક દિવસનો તો ગેપ વચ્ચે થઈ જ ગયો હતો ઓલમોસ્ટ, બીકોઝ આપણે એને એડિટ કરતા જેટલું ટાઈમ લાગી ગયું, પણ કંઈ વાંધો નહીં. તો હવે બ્લોગ તો એડિટ કરીને અપલોડ કરી દીધો, એને લગભગ હવે તમે આ બ્લોગ જોશો ને ત્યારે 2 દિવસ થઈ ગયા હશે. એટલે તમે લોકોએ જોઈ લીધો હશે સ્કિન કેરનો બ્લોગ, એમાં ખૂબ 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 પ્રેમ આપજો, બસ એટલું જ. અને અત્યારે હવે જમી અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હું કેટલું વિચારું કે તડકો બહુ છે, બહાર નથી જવું, પણ કામ આવી જાય છે ને તો જવું જ પડે છે. તો હવે અત્યારે આપણે જઈએ છીએ વેસ્ટ સાઈડ, યા તો પછી ક્રિસ્ટલ મોલ. સંતૂર સાબુ છે ને, સંતૂર સાબુ, એની એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે. તો એટલા માટે સેમ એમાં મતલબ હોય ને સંતૂર મમ્મી એવું આઉટફિટ પહેરવાનું છે. જો કે હું સંતૂર મમ્મી નથી, પણ આજથી 10 વર્ષ પછી કદાચ એવો દિવસ આવે કે જ્યારે હું મારા બાળકોને એમ કહી શકું કે તમારી મમ્મી સંતૂર મમ્મી છે. એટલા માટે ના, એવું કંઈ નહીં. અને હા, ઘણા લોકોની છે ને કમેન્ટ એમ પણ હતી ઇન્સ્ટાગ્રામ પર અને અહીંયા પર કે છે ને તમારું છે ને મતલબ પેટ પરથી એવું લાગે છે કે તમે પ્રેગ્નેન્ટ છો. તો હું પ્રેગ્નેન્ટ નથી એવી કોઈ પણ ખુશ ખબર હશે તો હું ચોક્કસથી તમને જણાવીશ. હાલ ફિલહાલ એવી કોઈ ખુશ ખબર નથી, બરાબર. અને ખાઈને વધી ગયું છે, બીજું કંઈ નહીં. તો ચલો હવે નીકળીએ, તડકો એવો છે પણ જવું તો પડશે. ચલો તો હવે જઈએ ફટાફટ. માટે નીકળતી હતી, પાર્સલ આવી ગયું, તો ચલો હવે ઓપન કરી જ લઈએ પછી જઈએ. આજે પવન સારો છે. આવી ગયા છે, પેલા મેક્સમાં જોઈએ શું ગમે છે શું નહીં, ના ગમે તો પછી બાજુમાં ટ્રેન્ડ્સમાં જઈશું. ઓકે, પાણીપુરી ખાઈશું આપણે પછી ઘરે જઈશું. ચલો, આ છે મારો હક. ભમ થેન્ક યુ બોલા. મને મને ટોપરું ને એવું બધું નાખેલું મને ન ભાવે, મને આવું સાદું સાદું ભાવે. અને અહીંયા સ્ટીક ગોલા હતા ને એટલે આવી રીતે લેવું પડ્યું. મેં કહ્યું તો હું સ્ટીક ગોલા જ ખાઉં. ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે હું નાઈ લો, ફ્રેશ થઈ જાઉં, કપડા વપડા ચેન્જ કરી લઉં, પછી મળું. ધ નેક્સ્ટ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ એવરીવન. અવાજ પર તો તમને ખબર જ હશે મજા નથી એમ. અને રાત્રે તો ઘરે આવતા આપણાને લેટ થઈ ગયું હતું, મતલબ ઘરે આવી ગયા હતા ટાઈમસર, પણ છે ને પછી લાઇટ હતી નહીં, લાઇટ જતી રહી અને ચાર્જિંગ મારા ફોનમાં આવતું નહીં, એટલે પછી શૂટ આગળ આપણે કન્ટિન્યુ ના કર્યું. અને અત્યારે સવાર થઈ ગઈ, કામ વામ બધું બતાવી દીધું વહેલા વહેલા, કેમ કે આજે હું એટલી બિઝી હતી ને કે ફોન હાથમાં લેવાનો ટાઈમ જ નહોતો. અને ગઈકાલે આપણે આ ટોપ બાય કર્યું છે ક્રિસ્ટલ મોલથી. બીજું શોપિંગ શું શું કર્યું છે પછી બતાવીશ, અત્યારે ખાલી આ ખાલી એટલું જ. અને બસ, તો હવે સંતૂર મમ્મી બની ગયા છીએ, તો એનું શૂટ કરી લઈએ. અને આ ફોનમાં શૂટ કરું ને એટલા માટે પછી આ ફોનમાં બ્લોગ શૂટ ના થાય.
અને બીજો ફોન અત્યારે તો લઈ લીધો છે આપણે, મતલબ અમદાવાદ ગયા હતા ત્યારે મેં કીધું હતું તમને કે બીજો ફોન મારો જૂનો ત્યાં છે લઈ આવવાનો છે, તો એ પણ લઈ આવ્યા ને હવે કન્ટિન્યુ એમાં શૂટ કરીશું. હું એકલા એકલા કેટલું કરું યાર, મતલબ કે રિંગ લાઇટ તો તૂટી ગઈ તમને ખબર જ છે, હવે ટ્રાયપોડમાં હું મારું બ્લોગ શૂટ કરું કે પછી મારું આ જે એડવર્ટાઇઝનું શૂટ છે એ કરું. તમે બધા મેસેજ પણ એટલા બધા કરો છો ને કે પ્લીઝ બ્લોગ જલ્દી નાખો જલ્દી નાખો, પણ હું શું કરું, હું નથી પહોંચી પડતી. કામ પાછું એડિટિંગ, પછી બીજા બધા ઘણા કામ હોય, મારે શું કરવું યાર. કંઈ વાંધો નહીં, ચલો જેટલું પહોંચી પડે એટલું. અને મને એમ હતું કે ગઈકાલનો જે બ્લોગ છે ને એ અડધો તો અડધો ભલે નાખી દઉં એમ, પણ પછી 4-5 મિનિટનો જ થતો હતો, એટલે પછી મને એમ થયું કે આટલો નાનો બ્લોગ નથી નાખવો, પછી તમે લોકો બધા જેમ કહેશો કે મેં લાંબા બ્લોગ નાખું, એટલે યુઝલેસ છે, મતલબ વગરનું છે કે એટલો નાનો બ્લોગ નાખું. એટલા માટે પછી કયું કહેવાય, આજનો બ્લોગ એમાં જોઈન્ટ કરીને નાખી દઈશું, એટલે આખો બ્લોગ તમે જોઈ લેજો બરાબર. ચલો હવે અત્યારે હું સ્ટાર્ટ કરું. સંતુર મમ્મી, સંતુર સંતુર. જો આ શર્ટ બાય કર્યું છે, કમેન્ટ કરજો કેવું લાગે છે. અને આ આપણે કોલેબ્રેશનમાં આવેલું છે ખુશ લખેલું, એ પણ મેં કીધું પહેરી જ લઉં. તો યા ચલો હવે સ્ટાર્ટ કરીએ યાર. એક તો લેટ પણ થઈ ગયું છે, કન્ફ્યુઝ પણ છું સ્ક્રિપ્ટને લઈને કે કેવી રીતે કરું કેવી રીતે નહીં. જે પણ હોય ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો તમે લોકો વ્લોગ જોયા પછી હું લગભગ 2 દિવસ કે 3 દિવસ પછી અપલોડિંગ કરીશ ત્યાં સંતુરની રીલ. તો ત્યાં જોઈ આવજો કેવી લાગી, કમેન્ટ કરજો. ઓકે, ફર્સ્ટ ટેક બારે લીધો છે, આ સેકન્ડ ટેક છે, સેકન્ડ ટેકનું સેટઅપ. અત્યારે તો હું આ નાના ટ્રાયપોડથી જ કામ ચલાવું છું. ઓકે હવે સેકન્ડ ટેક લઈ લો. ફાઇનલી ગાઈસ પૂરું થઈ ગયું છે શૂટ. હું તમને ટેક્સ બતાવું, ચલો બતાવું, એડિટિંગ હજુ બાકી છે. દેખો ઇવન સમરમાં પણ, તો અત્યારે જ જાવ અને બાય કરો ન્યુ સંતુર. ઇવન સમરમાં પણ તમારા સ્કિનને આખો દિવસ મોઇસ્ચરાઇઝ રાખે, તો અત્યારે જ બાય કરો ન્યુ સંતુર. આવા કમસે કમ છે ને 6 અલગ અલગ જગ્યાનું શૂટ છે, અને આ એક જ ટેકમાં, મતલબ આ એક ટેક લેવામાં કમસે કમ બીજા છે ને 10 જેવા બ્લોકર થયા હશે, કે જેમાં અમુકમાં વોઇસ નથી બરાબર આવતો. વોઇસ તો હું જોકે પાછળથી જ એડિટ કરીશ, અમુકમાં બોલવામાં પ્રોબ્લેમ થઈ જાવ યા તો પછી અમુકમાં કંઈ શબ્દો ભૂલી જાઉં, એટલે એક એક એડવર્ટાઇઝ પાછળ છે ને આટલી મહેનત હોય છે. અને જ્યારથી મતલબ છે ને હું અમદાવાદથી અહીંયા આવ્યા પછી તો બધી મહેનત મારે એકને જ કરવી પડે છે. બિકોઝ અમદાવાદમાં શું હતું કે શૂટ માટે હતા બધા, એટલે એમાં પણ મને વાંધો નહોતો, મતલબ શૂટ એ લોકો કરી દેતા ને પછી આરામથી બેસીને હું એડિટ કરી લેતી હતી, તો વાંધો નહોતો આવતો. એડિટિંગ માટે પણ હતા, જો મારી પાસે ટાઈમ ના હોય તો એ લોકો એડિટ કરી દેતા હતા. પ્લસ ત્યાં ઘરનું કામ કંઈ નહોતું એમ, અને અહીંયા આની સાથે સાથે જો અત્યારે હવે સાંજ થવાય એટલે હવે જમવાનું પણ બનાવવાનું છે, તો વ્લોગ બનાવવાનો એમ ટાઈમ નથી મળતો. કંઈ વાંધો નહીં, ચલો હવે હું એડિટ કરી લઉં અને એડિટ કરીને પછી મળીએ. તો હું ફ્રી થઈ ગઈ છું. અરે સ્ટોરી મારી અપલોડ થઈ છે ને એ વાગ્યા કરે છે. અરે યાર ઇન્સ્ટાગ્રામ જ બંધ કરી દો. તો એડિટિંગ થઈ ગયું, તમને લોકોને જોવું હોય તો હું એડિટિંગ બતાવું. બતાવું એક મિનિટ. એક સ્કેડ્યુલ અને આટલો વર્કલોડ ઘણીવાર લાઈફને સક કરી નાખે છે, પણ આટલું કામ હોવા છતાં પણ એની સ્કિન ફીલ્સ ઓલવેઝ ફ્રેશ એન્ડ ફાઇન ટુ કીપ ગોઈંગ. ઘણા લોકો પૂછતા હોય છે કે તમારું સ્કિન કેર રૂટીન અને ટિપ્સ શેર કરો ને, એનું શું સિક્રેટ છે? અને મારો જવાબ એક જ હોય છે, સંતુરનો ઓલ ન્યૂ સોપ હલ્દી અને ચંદન સાથે. ચંદન જે આપણે બધાને ખબર છે વર્ષોથી બ્યુટી માટે બેસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. મારું સ્કેડ્યુલ ગમે તેટલો હેક્ટિક હોય, બટ સંતુર ટેક્સ કેર ઓફ માય સ્કિન હોલ ડે. તો મારું એડિટિંગનું કામકાજ કેવું લાગ્યું કમેન્ટ કરજો ફટાફટથી. અને હવે હું બહુ થાકી ગઈ છું, આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ, કેમ કે હું ઓહો 2.5-3 કલાક થયા આ મતલબ એડિટિંગ કરવામાં ખાલી મને. અને તમને ખબર જ છે મતલબ હું દિવસની મંડી હતી, તો સાંજ થઈ ગઈ હતી ઓલમોસ્ટ આ શૂટ કરવામાં. ઓકે ચલો હવે હું ચા પી લઉં, ચા પીને પછી જોઈએ આપણે શું બનાવીશું બરાબર. આપણે ઢોકળા બનાવીશું બરાબર. તો ઢોકળા તો હું મને ભૂખ લાગશે ત્યારે બનાવીશ, ગરમ ગરમ જ ખાવાની મજા આવે.
તો અત્યારે ખાલી ચા બનાવી લઉં અને ચા પી લઉં અને ચા પી લઉં ને બસ. ઇન્સ્ટાગ્રામમાં કેટલા બધા ડીએમ હતા કે તમે બ્લોગ નાખો બ્લોગ નાખો, અને અમુક લોકો તો એવા ખીજાય છે કે તમે ટાઈમ ટુ ટાઈમ બ્લોગ નથી નાખતા ને એટલા માટે જ મજા નથી આવતી, અમે વેઇટ કરતા હોઈએ છીએ. મને ખબર છે, પણ હું શું કરું? મને ખરેખર હવે એવું લાગે છે કે હું છે ને મને હેલ્પર રાખી લઈશ, એક હેલ્પરની નીડ છે મને. અને સૌથી વધારે કમેન્ટ તો તમે લોકોની, તો મારે શું વખાણ કરવા તમારા લોકોના, કે એ લોકો છે ને હું તમને લોકોને કહી દઉં કે મારા હસબન્ડની ચેનલ પણ મારી પાસે જ છે હો ને, એટલે એમના કમેન્ટ પણ હું રીડ કરું જ છું. અને બીજું કે મારી ચેનલ પણ મારી પાસે જ છે, એટલે મારી ચેનલ પર આવી અને એમ કમેન્ટ કરે કે બિગ ફેન ઓફ પ્રેમભાઈ બરોબર, અને પ્રેમભાઈ સાથે બ્લોગ બનાવો બ્લા બ્લા, એ જ માણસ એમની ચેનલ પર જઈને અને પછી કમેન્ટ કરે કે બિગ ફેન ઓફ ડી ખુશ. તો તમે નક્કી કેમ નથી કરી લેતા કમ તમે કોના ફેન છો? અને મારી ચેનલ પર કમેન્ટ કરવી હોય કે તમે મારા ફેન હોય ને, તો તમે મારી ચેનલ પર આવો અને ત્યાં કમેન્ટ કરો કે હાય ડી ખુશ બિગ ફેન, હું ત્યાં તમને જવાબ આપીશ. એમની ચેનલ પર જઈને કેમ કરો છો? હદ છે તમારા લોકોનું તો યાર. અને ખરેખર બસ. અને પછી હા, અને તમારા એવા પણ બહુ બધી કમેન્ટ છે કે છે ને જોડે વિડીયો બનાવો જોડે વિડીયો બનાવો, પણ હમણાં કંઈ પ્લાન નથી જોડે વિડીયો બનાવવાનો. સિંગલ હું બનાવું છું, તમને નથી ગમતું વિડીયો તો પછી એક કામ કરીએ, હવે આપણે 10 વ્લોગ 100 વ્લોગની બદલે 10 વ્લોગ રાખીએ અને 10 વ્લોગ પછી બસ હવે પૂરું કરી દઈએ બરોબર, એવું કરી દેવું છે આપણે. તો પછી કમેન્ટ કરજો તમે લોકો, કેમ કે મને એવું લાગી રહ્યું છે હવે કે તમને લોકોને છે ને લાઈફમાં, મતલબ હું જે તમને કહેવા માંગતી હોઉં કે લાઈફ વિથ ખુશ છે ને, એ જાણવામાં વધારે રસ નથી. તમને કપલિયાવાળા વિડીયો જોવામાં વધારે રસ છે, અને એ પણ બાકી બધાની ચેનલ જોઈ જોઈ અને પછી જ તમે અહીં આવીને એવી કમેન્ટો કરો છો. તો ઘણા બધા લોકો છે જે કપલ વિડીયોઝ બનાવે છે, તમારે કપલ વિડીયોઝ જોવા હોય તો ત્યાં એ લોકોના જોવો, મારી ચેનલમાં ખાલી મારા વિડીયોઝ જોવા મળશે. આગળ જતાં કંઈ એવું પ્લાન થશે તો શ્યોરલી હું બનાવીશ, અને મને ખબર છે કે મે બી આ તમારા લોકોનો પ્રેમ હશે અમારા પ્રત્યે. પણ મને નથી ગમતું તમે લોકો આવી જ કમેન્ટ કરો ને, મતલબ કોઈ માણસ કંઈ સારું કામ કરતું હોય ને એને એપ્રિશિએટ કરવાના બદલે છે ને આવી રીતે ડિમોટિવેટ ના કરો કે આમ બનાવો કે આમ બનાવો. મને ખબર છે કેમ બનાવવું જોઈએ, એ અમને ખબર જ છે, એટલે હવે પ્લીઝ એવી કોઈ કમેન્ટ ના કરતા. અને જો હવે મને એવું લાગ્યું ને કે વધારે કંઈ આ તે એવી કમેન્ટ્સ ને એ બધું આવે છે, તો 100 વ્લોગની બદલે હવે સમજી લો કે આપણો છેલ્લો વ્લોગ. અને એ જ વાત ઉપર ચલો હવે હું તો ચા પી લઈશ, અને ચા પી અને પછી છે ને ઢોકળા બનાવીશ અને જમી લઈશ. જમીને પછી વહેલા વહેલા સૂઈ જવાનું છે આજે બરોબર, કેમ કે કાલે સવારે ઘણા બધા કામ છે. કાલે આપણું એક કુરિયર આવ્યું છે, કુરિયર લેવા જવાનું છે, પ્લસ બીજું એક પેલું યલો વાળું જે ઓરેન્જ કલરનું એડ્રેસ આવી ગયું હતું ને એ કલર નહીં મજાઈ એટલે એ પણ આપણે રિટર્ન દેવા જવાનું છે. પછી બીજું શું કામ છે મારે? હા બસ પાર્સલના આ બે કામ છે, બાકીનું કામ મને જેમ યાદ આવશે એમ કાલે તમને કહીશ, અત્યારે તો યાદ નથી આવતું. કદાચ મેં ડાયરીમાં લખ્યું હોય, એક મિનિટ હો. હા બસ એ જ કામ છે. અને તો બસ અમદાવાદ સ્લીપર, હા એક અમદાવાદ પણ કુરિયર કરવાનું છે મારા ભાઈને, તો કુરિયરનું જ કામ છે મોસ્ટલી કાલે. તો કાલે કુરિયર કરવા જવાનું છે અને કુરિયર લેવા પણ જવાનું છે. અને બસ આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ, ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને તમારા સગા સંબંધીઓનું, માતા પિતાનું, આજુબાજુવાળાનું અને બધાનું ધ્યાન રાખજો. ઓકે, તો હવે બ્લોગને અહીંયા વધાવી લઈએ. રાતના જોતા હોય બ્લોગ તો ગુડ નાઇટ, સવારના જોતા હોય તો ગુડ મોર્નિંગ. સવારના જ જોતા હશે મોસ્ટલી લોકો, તો હું 8 વાગ્યામાં બ્લોગ નાખીશ એટલે, અને બ્લોગ એડિટ કરીને પણ મૂકી દઉં અત્યારે જ, અને સવારના ટાઈમિંગમાં તો સવારે વહેલા તમે જોઈ શકો. એટલા બધા ડીએમ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામ પર મને, પણ અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો ને હું રીલ પણ અપલોડ નથી કરતી. એવું નથી કે મારી પાસે રીલ નથી, આપણે અમદાવાદ ગયા હતા ત્યારે રીલ્સ બનાવેલી જ હતી, એમાં બ્લુ કલરના આઉટફિટમાં મેં રીલ્સ હજુ સુધી અપલોડ જ નથી કરી. બનાવેલી રેડી છે, એડિટ પણ કરેલી છે, ખાલી વોઇસ ઓવર એમાં કરવાનું બાકી છે, પણ સેટ જ નથી થતું. મારે કંઈકનું કંઈક કામ આવી જાય છે, પહોંચી ના વળાય સમજો તમે લોકો. એક દિવસ તો કદાચ મારી જિંદગી જીવીને જુઓ ને તો ખબર પડે તમને કે સોશિયલ લાઈફ, એડિટિંગની લાઈફ, પ્લસ ઘર સાચવવાનું, પ્લસ કંઈ કામ હોય બહાર તો પણ જાતે પતાવવાનું, એમ તો એ બધું એકલા હાથે ના પહોંચી વળાય. તો એટલા માટે
વાતો મારી ખૂટશે જ નહીં, તમને લોકોને ખબર જ છે. એક ભાઈ તો કમેન્ટ કરતા હતા કે તમે કેટલું બોલો છો. ભાઈ હું બોલું છું, હું વધારે બોલું છું, અને બોલવું તો સારું જ કહેવાય ને, એમાં શું છે. જેટલું બોલ બોલ કરીએ ને એટલું આપણો અવાજ સારો થાય, તો બોલતું રહેવાનું બરાબર. ચલો હવે તમને બધાને આવજો, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. નવી સવાર.